મોહન બાપા, આપણે સૌ જેને જાણીએ છીએ, ઓળખીએ છીએ, છતાંય એના જીવનના ઉત્તમ કર્મથી અજાણ છીએ એવા વઘાસિયા પરિવારના મહામાનવ મોહનભાઈ દેવજીભાઈ વઘાસિયા માટે શબ્દો ખૂંટે છે, છતાંય એના જીવન ચરિત્રને શબ્દોમાં કંડારવું છે. આંકોલવાડી ગીર ગામમાં તારીખ 7/2/1926માં જેનો જન્મ થયો છે, એવા પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમી, પરિવાર પ્રેમી, 6 ભાઈઓ અને 1 બહેન, આમ 7 પાંદરડામાં જેઠીબા અને દેવજી બાપાના બીજા નંબરના સંતાન, જેમણે 92 વર્ષના જીવનમાં બહુધા તડકો છાંયો જોયો છે, અગણિત સેવા કરીને લોક હૃદયમાં વસ્યા છે એની વાત કહેવી છે. 2 પુત્રો, મોટો સ્વર્ગવાસ મનસુખ અને નાનો રાજેશ, આમ 2 પુત્રના પિતા અને સ્વર્ગવાસ ધર્મેશ તથા કેયુર અને મયુર, આમ 3 પૌત્ર અને 1 પૌત્રી ઉર્વશીના દાદા મોહન બાપા. તારીખ 9/6/2018 શનિવારે પોતાની જન્મભૂમિ, માતૃભૂમિ અને કર્મભૂમિને અલવિદા કહીને અનંતની પેલેપારનું જીવન જીવવાને ગયા છે એવા તેજસ્વી આત્માને સત સત પ્રણામ. મોહન બાપા આજ આપણી વચ્ચે નથી, જે હતા થયા છે, છતાંય એના ઉત્તમોત્તમ કાર્યક્રમોની યાદમાં આપણી સાથે જીવંત છે. લગભગ 21 વર્ષની વયે અને પિતાજીની છત્રછાયા ગુમાવ્યા પછી મોટા બાપુજી શંભુ બાપાના વડપણ નીચે 6 ભાઈઓ, 1 બહેન અને જેઠીબા માતૃશ્રીની એક યાદી આપણે જોઈએ. સ્વર્ગવાસ બાવાભાઈ દેવજીભાઈ, સ્વર્ગવાસ મોહનભાઈ દેવજીભાઈ, આપણે જેનું જીવન જોઈ રહ્યા છીએ, સ્વર્ગવાસ રંભાબેન દેવજીભાઈ, જેના લગ્ન ધાવા ગામમાં ગધેશરિયા પરિવારમાં ડાયાભાઈ સાથે થયા છે, સ્વર્ગવાસ માવજીભાઈ દેવજીભાઈ, શ્રી દામજીભાઈ દેવજીભાઈ, શ્રી ગોરધનભાઈ દેવજીભાઈ અને સ્વર્ગવાસ રામજીભાઈ દેવજીભાઈ. આમ 6 ભાઈઓમાં 1 મોટા ભાઈ બાવાભાઈના લગ્ન થયા છે, જેને બાળ લગ્ન કહીએ તો ખોટું જ નથી. માતા પિતાની છત્રછાયા નીચે પરવરિશ પામતા પરિવારમાંથી એક દિવસ વિધાતા રૂઠી અને પિતાજી દેવજી બાપા અનંતની સફરે ગયા, ત્યારે બાવાભાઈ જે ભગવાનના ઘરનું માણસ, એકદમ ભોળા, એની ઉંમર 23 વર્ષ અને નાના ભાઈ બહેન 10/12/15 થી 18 વર્ષના હોય, ત્યારે નાના ભાઈની ઉંમર 6 માસ. મોહન બાપાને 19-20 વર્ષની નાની વયે કુટુંબની જવાબદારી પોતાના શિરે આવી છે. પિતાની ગેરહાજરી, મોટા ભાઈ એકદમ ભગવાન, જે કહો તે હા ભણે, આમ કુટુંબની જવાબદારીમાં વ્યવહારની કોઈ સૂજ નહીં મળે એવા સમયમાં મોહન બાપાના લગ્ન બોરવાવ ગામના પાઘડાર પરિવારની દીકરી મણિબા સાથે થયા છે. પોતાના ઘરમાં ગરીબીએ ધામા નાખેલા, પણ મોટા બાપુની છાયા અને ગામ લોકોની સાથેના સારા સંબંધો આજે પણ યાદ કરે છે. મોહન બાપાના લગ્નની વાત એના ભાઈ દામજીભાઈ કહે છે કે એ વખતમાં વરરાજાને શણગાર એટલે સોનાના ઘરેણામાં મગમાળા, કાટલી કાનના ઠોર્યા અને માથે પાગ, માથે કલગી, આ ઘરેણા ક્યાંથી લાવવા? બાપાના લગ્ન થયા ત્યારે પાણ કોરાની ખાદી એકદમ જાડું કાપડમાંથી વરરાજાના વરવાઘા સીવડાવ્યા અને નાનજી બાપા ઠુમ્મરે સોનાની કાંઠલી પહેરાવી અને જરગલીથી પિતરાય મામાએ ઠોરિયા અને હાથની આંગળીએ વીંટી પહેરાવી. આમ વરરાજાને શણગાર થયેલો અને શક્કર મામદ હવાલદાર વડાવ્યા તરીકે જાનમાં આવેલા, એ વખતમાં લૂંટારાનો ભય હોય એ દેખીતું જ છે. ન કરે નારાયણ, કદાચ ડાકુ ફટકી ગયા તો? ઘરેણું માંગેલું છે ભાઈ, આમ રંગે ચંગે લગ્ન થયા ભાઈ, પરણીને ઘરે આવ્યાનો હરખ ભાંડડાઓને વધારે હોય છે. આ હરખ ગરીબ ઘરમાંથી કરજ પણ લઈને આવતું હશે કે કેમ ખબર નથી, પણ આ ઘરમાંથી 300 રૂપિયાનું કરજ થયું છે. ગરીબ ગરીબીને ગાળો ભાંડે ને તોય હટવાનું નામ ન લે એ ગરીબી. મોટું કુટુંબ, 4 ભાઈઓ ખેતીના કામમાં જોડાયા, 2 ભાઈઓ નાના છે, પણ લગ્નનું 300 રૂપિયા કરજ સતાવે છે. આ કરજ ભરવા માટે 2 ભાઈને સાથીપણું કરવું એવું જેઠીભાઈએ કહ્યું,
સાથીપણું એટલે આખું વર્ષ ખેતરમાં કામ કરવું, ઘરે અવાય નહીં, રાત્રિને દિવસ બસ કામ કરવું, પૂરા 12 મહિનાનો પગાર 300 રૂપિયા, અને સુરવા ગામમાં એના મામાને ત્યાં સાથી રહ્યા છે. સગા મામા હતા નહીં, પિતરાઈ મામાને ત્યાં સાથી રહ્યા છે. હતા ભાણે જ, પણ એક નોકર તરીકે. ઈ વખતમાં નોકર એટલે ગુલામ. આ ગુલામી મોહનભાઈએ અને નાના ભાઈ માવજીભાઈએ કરી છે. માવજી બાપા પણ સુરવા ગામમાં સાથી રહ્યા છે. દામજી બાપા કહે છે કે કોઈ પ્રસંગોપાત ઘરે આવતા ત્યારે બાને બથ ભરીને રડતા રડતા કહેતા, બા મને મામી ટાઢા રોટલા ખાવા આપે છે અને રાતે ઢોરને પહર ચારવા અને દિવસે આખો ખેતરે મોકલે છે, મારે હવે મામાને ઘરે નથી જવું. તો એ માનું હૃદય ચીરાઈ જતું હશે, પણ મજબૂરીનું બીજું નામ. બા આશ્વાસન આપતા કે દીકરા, તમે વરહ પૂરું કરજો, આપણું 300 રૂપિયા કરજ કપાઈ જાય. હું જેમ વર્ષ પૂરું કરીશ, પણ મારા નાના ભાઈને આ દાહોલા નહીં કરવા દઉં. સાથીપણું તો દોયલું ને, આવા નિર્ણય સાથે પોતે સાથીપણું ચાલુ રાખ્યું છે અને માવજીભાઈને સાથીપણું છોડાવ્યું અને ઘરના ખેતરમાં જેટલું થાય એટલું કામ કરો. આ ઉદારતા હતી ભાઈ પ્રત્યે. ભાઈમાં હંમેશા ભગવાન જોયા છે એવા મોહન બાપાની કોઠા સૂઝના કારણે કુટુંબ, ગામ અને સગા સંબંધમાં નામ ઉજળું રાખનારા 6 ભાઈઓ સૌ આખા ગામમાં વખાણવાને લાયક ખરો. પોતે અભણ, ભાઈઓ પણ અભણ. મજલેભાઈ માવજીભાઈને 3 ચોપડી ભણવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. દામજીભાઈને કડિયા કામ શીખવવા જવા દેતા ત્યારે એનું કામ પોતે કરતા. આમ ભાઈઓના વિકાસ માટે પણ ઉદરતા દાખવી છે. પોતાના લગ્ન પછી એક બહેન અને 4 ભાઈઓને લગભગ 1955 સુધીમાં પરણાવ્યા છે. એક જ બજાર શેરીમાં 6 ભાઈઓ અને પિતરાય ભાઈઓના રહેવાના ઘરબાર છે અને ખેત ખલિયાનથી આ 6 ભાઈઓનો વંશ જુદા જુદા શહેરોમાં, ગામમાં આજે ખૂબ જ સુખી છે. ધંધા રોજગાર સૌ વેલસેટ છે. આ બધો જશ ભાઈઓની એકતાને, એની ધીરજ અને મહેનતને આપ્યો છે. આવું ઉમદા વ્યક્તિત્વ આજ આપણી વચ્ચે નથી, પણ એની વાતો અને કર્મની યાદમાં એને યાદ કરતા આટલું તો જરૂર કહેવાય કે સ્નેહાળ લાગણીઓની મહેક હતા તમે, આત્મા અંશ ઈશ્વરનો. માટીનો દેહ માટીમાં મળે કુદરતની છે રીતિયા, નથી સ્વદેહે તમે સાથે અમારા તોય, રહેવાની છે કાયમ આત્માના કર્મોની સુવાસ તમારી. આ વાત કરતા સંસ્કૃતના શબ્દો મને યાદ આવે છે, તન્મે મનઃ શિવ સંકલ્પમ, અર્થાત મારું મન હંમેશા સુપ મંગલ વિચાર અને વિચ્ય સારું કરતું રહો. જેનું મન આવા શુભ અને શુદ્ધ વિચારોથી ભરપૂર હોય એવા મુઠ્ઠી ઉચેરા માણસની યાદ કાયમ તાજી કરાવે એવી વાત ઈ છે કે આંકોલવાડી ગામથી ઉગમનું સેલણાના ટીંબો આવેલો છે. ત્યાં સેવાદાસ બાપુના પરમ મિત્ર મોહન બાપાએ સેલણાના ટીંબે સાધુ મિત્રને શ્રદ્ધાંજલિ રૂપે અનેકોનેક વૃક્ષો વાવીને મિત્રતાને વૃક્ષના હૃદયમાં ધબકતી રાખી છે. સરદાર ચોક પટેલ સમાજના પટાંગણ અને રોડ રસ્તે વૃક્ષો વાવીને કોઈને કોઈ યાદગીરી જીવંત રાખી છે. ગામમાં કોઈ મૃત્યુ પામ્યા છે એની જ્ઞાતિ જાતિ ન જોતા તેના ઘરે જઈ આશ્વાસન આપતા અને એ માણસની યાદમાં એક વૃક્ષ ઉછેરીને શ્રદ્ધાંજલિ પણ આપતા. ટૂંકમાં કહું તો આકોલવાડી ગીર ગામમાં પાદર હોય કે સ્કૂલ, સરકારી શાળા, ગાયનો ગોંદરો એટલે કે ગૌશાળા અને સીમમાં વડલો, પીપળો ને ઉંબરો, આંબો આવા ઓક્સિજન આપતા વૃક્ષો ગામના પાદરમાં આવતા જતા આવેલા મહેમાનોને આવકારો આપતા ઊભા છે અને મોહન બાપાની યાદને જીવંત રાખે છે. ખેત ખલિયાના અને સીમના શેઢે ગાયના ગોંદરે ઉભેલા લીલાછમ વૃક્ષો મને જોઈને રડી પડ્યા. મેં પૂછ્યું, વૃક્ષોને કેમ રડવું, શાનું આવે છે ભાઈ? રડતા વૃક્ષો મને કહે છે, અમને ઉછેરનારની અહીંથી શમશાન યાત્રા હમણાં જ પસાર થઈ, રડવું અમને એનું આવે છે ભાઈ. આવા વૃક્ષ પ્રેમી મોહન બાપાનો એક સંદેશો આપણે સૌ સ્વીકારીએ તો કેવું? જેના ઘરે સારો પ્રસંગ,
જેમ કે દીકરા દીકરીના લગ્ન, બાળકનો જન્મ કે જન્મદિવસની ઉજવણી વખતે ઘરના સભ્યોએ એક વૃક્ષ વાવવાનું, એનું જતન કરવું, એનો ઉછેર કરવાનો સંકલ્પ લઈશું. કઈ કેટલી થપાટો ખાધી છે આ હૃદય પર, હશે એ કુદરતની કે પારકાની. 1968 પછી 72માં જેઠીબાના મૃત્યુ પછીથી 2014 સુધીમાં હૃદય મન પર કુદરતના કેટલાય ઘા સહન કર્યા છે આ લોહ પુરુષે પણ. ક્યારેય દર્દ દિલનું કડવા ન દીધું, કાયમ હસતો ચહેરો સાથે આંસુ પીધા એ મોહન બાપા હતા. ઘરમાં ભાઈ બોલે કે દીકરો બોલે કે દીકરાની વહુ પણ મુખમાંથી કટુ વેણ કદી ન બોલે એ મોહન બાપા હતા. નાના ભાઈઓ ભૂલ કરે તો માફી આપે અને ભૂલ પોતાના શિરે લઈ લે એ મોહન બાપા. પોતે નિર્વ્યસની પણ નાના ભાઈઓને બીડીના બંડલ લાવી આપે એ બળદનો શણગાર એટલે કે ઝૂલ. સળગી જાય બીડીના અંગારે ભૂલથી તો ઠપકો ન આપે, પણ આ તમારી બીડી હવે નેવે મૂકો કહીને ભાઈને વ્યસન મુકાવે એ મોહન બાપા. શંભુ કુરજી 4 દીકરા 3 દીકરી, દેવજી કુરજી 6 દીકરા 1 દીકરી અને હરિ કુરજી 3 દીકરા 2 દીકરી, આ 3 ભાઈઓના 13 દીકરા 6 દીકરી, આમ કાકા બાપાના 19 ભાંડયડા ભાઈઓ વિભાજિત થઈ રહ્યા છે. છતાંય કાયમ પ્રેમના તાતણે બાંધી રાખવામાં મોહન બાપાનો ઉમદા ફાળો છે એવું કુટુંબના સૌ કહે છે. ત્યારે સહેજે હું પૂછું, બાપા આનું રહસ્ય શું? કાયમની ટેવ પ્રમાણે હસતો ચહેરો અંતરથી જવાબ આપે, ભૂલી જવાનું નબળું બધું અને રાખવી કાયમ ધીરજ ધીરજ ને ધીરજ. બધાને ધીરજથી રહેતા શીખવે, નબળી વિતક ગળીને ભૂલવા કહે. કલ્પવૃક્ષ જેવી પ્રેમાળ લાગણીઓને કોઈ પણ જ્ઞાતિ જાતિના સારા નરસા પ્રસંગમાં આમંત્રણ વગર એના દુઃખમાં સહભાગી થયા હોય એને આજુબાજુના નજીકના કે દૂરના ગામોમાં જેનો રોટલો આગળ રહ્યો છે, જેનું માન છે, એવા મોહન બાપાને તન મન ધનથી જાણ્યા, અજાણ્યાને સાથ આપીને અગણિત માનવ હૃદયમાં જગા કરી છે. હૃદયની ભીની લાગણી અને મૈત્રી ભાવના પવિત્ર ઝરણાએ અગણિત માનવ હૃદયને પ્રેમ પાયો છે અને સંબંધોના વટવૃક્ષોને લીલા છમ રાખ્યા છે. એ સ્વર્ગારોહણ કરનારને કેમ કહેવું કે તમે પાસા થયા છો? એમ નહીં, તેઓ દેવ થયા છે એમ બોલવું ઉચિત રહેશે. હું નાનો હતો ત્યારે એની એક વાત આજે પણ મને યાદ રહી છે. મારા માટે અને કુટુંબના નાના મોટા સૌને માટે મોટા બાપુજી કોલેજ કે યુનિવર્સિટીથી કમ નથી. તેઓ કહેતા, જીવનની નિંદા કરવી નહીં, આ જગતમાં બધા પાસે બધું જ હોતું નથી, પણ સારું એટલું મારું હોય છે. આ જગતમાં જેની પાસે જે છે તે પીરસે, તમે જમવા બેસો ત્યારે મરચાવાળો મરચા જ પીરસે, એની પાસે મીઠાઈની અપેક્ષા કેમ રાખવી? નિંદા કરનારો, વાંકું બોલનારો જે છે તે છેલ્લે તો એને જ પસ્તાવાનું છે. માટે ક્યારેય કોઈની નિંદા કરવી નહીં, પણ માણસના નબળા સમયમાં મદદ ન થાય તો આશ્વાસન આપવું આ ભગવાનની સેવા છે. આવું વ્યક્તિત્વ ધરાવતા મોહન બાપા કાયમ રામજી મંદિરે જતા, રામાયણ ગીતા કે કોઈ વાત માટે બાપાની યાદ શક્તિને દાદ દેવી ઘટે. કઈ કેટલી વખત જૂના સંબંધો ભાઈઓ સાથેની સાજા માંદા થયા હોય કે રમૂજ વાતો યાદ કરતા ત્યારે મોહન બાપાને સાંભળતા રહીએ એવો મીઠી ઘંટડી જેવો અવાજનો રણકાર સાંભળવા. હા રોટલી વાંચો માથે પર મસાળી બટેટા નાન તેન ભરી અને ફરતું ઓલું વાગી હરકી કરી શકેલા. મેં કીધું આ કેમાં ખાવા? ચટણી આવી. મેં કે ખાવ તો ખરા મીઠા લાગે, એટલે ઓલો બટેટાનો લોસો. મેં કે આ તો બધું મોડું છે, કીધી આ તો ગળી વહી ગઈ. મેં કે આ ઢોસા લઈ ગયા. પછી એક ઠેકાણે હવારમાં મને ગાંઠિયા કેવું ફરસાણ બપોરી બજાર ભજીયા
બિઝનેસ બે વસ્તુની તે ભજીયાનો ગોટો ખબર આપણે ત્યાં આવેલા મરચાટા કે નામ આમ કરતા ને એ જમાનામાં તે ક્યાં મોટું બીજું કરતા આમ આમ કરતા ભજીયાનો ગોટો એટલે કે ગોટો હોય લીંબુ જવા કે બે ચેસ્યા લીધા એમાં ચટણી મસાલો ભરેલો ગોટા પછી વળતા આવ્યા ને પાછા ધોળા ધંધુકા ત્યાં આવે ડિશ માલી હાલો ભજીયાના ગોટા હાલો ભજીયાના ગોટા મને કે આપણે ખાધા આવી આ કે ધોળા ધંધુકા રહી છે મને કે આવી રહી ગોટા આવડે આવડે મજા આવે ને એટલે પદ્ધતિ રોકીને એ બધું બતાવતા મને એની ખામી માત્ર એ જ છે કે તેને અક્ષરનું જ્ઞાન હતું નહીં છતાંય ભગવાનની વાતોમાં મસ્તરામ બનીને બોલતા મેં સાંભળેલા છે ત્યારે એની ભગવાન પ્રત્યેની લાગણીના દર્શન થાય છે માનવીનું જીવન શ્વસન કરતાં પણ વિશેષ આશ્વાસન ઉપર ટકી જાય છે નાનામાં નાની વ્યક્તિથી માંડીને મોટામાં મોટી વ્યક્તિએ સ્વીકારેલા આશ્વાસનોના આધારે જીવન જીવી જતા હોય છે આત્મા સૌ પરમાત્મા છે અને માણસ પરમાત્માનું સંતાન છે તો આત્માની નિંદા કરવી એટલે ભગવાનના ગુનેગાર ગણાઈએ કોઈ દિવસ માણસની નિંદા કરવી નહીં આવું મને શીખવેલું છે મોહન બાપાએ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને માનવની સેવા કરવી વૃક્ષો વાવવા એનું જતન કરવું આ કર્મભક્તિ સાથે એના જીવનની અનુકૂળ પ્રતિકૂળ સંજોગોમાં સમ બનીને સુખ દુઃખનો સ્વીકાર કરવો વર્તમાનમાં જે મળ્યું છે એનો સહજ સ્વીકાર કરવો સુખ અને દુઃખ ભાગ્યવશ આવે છે એના રોદણા રડવાથી દુઃખ જતું નથી જેનું જીવન સંયુક્ત પરિવારમાં જીવતા શીખવે છે એ હકીકત છે હકીકત તો ટાઢી હોય કે ગરમ એને સ્વીકારવી જ પડે છે આજ 92 વર્ષના મોહન બાપા અને 5મા નંબરના ભાઈ ગોરધનભાઈ 72 વર્ષના છે આ બંને ભાઈઓ આજીવન સંયુક્ત રહ્યા એ પ્રેરણા લીધા જેવી છે આ બંને ભાઈનો પરિવાર એટલે મોહન બાપા અને મણીબાના બે દીકરા મનસુખ પુત્રવધુ કાંતા એના બે દીકરા ધર્મેશ અને કેયુર અને રાજુ પુત્રવધુ રેખા એનો એક દીકરો મયુર દીકરી ઉર્વિશા ગોરધનભાઈ અને નંદુબાનો પરિવાર બે દીકરા કિશોર પુત્રવધુ રસીલા અને બે દીકરા હાર્દિક પૌત્રવધુ નિરાલી એની દીકરી દ્રિશા અને ગોપાલ બાબુ પુત્રવધુ પ્રીતિ એની બે દીકરી ચાર્મી અને યાત્રી આમ 20 વ્યક્તિનું એક રસોડે સંયુક્તમાં રહેવું એ બહુ મોટી વાત છે શહેરીકરણથી વિભાજિત રહ્યા છે એમાં ના નથી છતાંય આ ચાર વૃદ્ધોની સંભાળ લેવામાં ગોરધનભાઈના પરિવારનો એની પુત્રવધુનો અદકેરો ફાળો છે હો એ દીવા જેવી વાત અને એનો સંતોષ લઈને મોહન બાપાનો પાર્થિવ દેહને બંને પૌત્રી ઉર્વિશા અને ચાર્મીએ કાંધ આપી છે ઘર કુટુંબ ગામ સગા સંબંધી સૌને માટે જીવન જીવવાની પ્રેરણા આપીને મોહન બાપાનો આત્માદેવ થઈને સ્વર્ગારોહણે થયો છે એને મૃત્યુ કહેવાતું હશે મરે છે અનેક પણ તમે તો દેવ થયા છો સમય તમને સાચવી ના શક્યો વાટ પકડી તમે અનંતની દેહ હતો માનવનો આત્મા અંશ ઈશ્વરનો પ્રાર્થના છે ઈશ્વરને કાયમ અમારી કે મમતાની મૂરત ગઈ સ્વર્ગમાં મારી સુની થઈ ઓસરી ઉદાસ આંગણું સ્મૃતિ કાયમ યાદ રહેવાની એની હે પ્રભુ આવ્યો છે તવ ચરણમાં મુજ પિતાનો એ આત્માને ચીર શાંતિ આપજો ભગવાનનું આપેલું અમૂલ્ય જીવન ખરેખર તો તમે વિચારોથી અને કર્મોથી સાર્થક જીવી જાણ્યું છે મૃત્યુ એ નવા જીવનની શરૂઆત છે અને એટલે જ એ સત્ય છે કે આ સત્યને સ્વીકારીને કહીએ કે શિવજીનો જીવ શિવમાં સમાયો ભગવાન તમારા આત્માને પ્રેમાળ શાંતિ આપે એ અભ્યુદય પ્રાર્થના સહ પુષ્પાંજલિ અસ્તુ